नवरात्रि ने हवे गणतरीना दिवसों बाकी छे त्यारे शहेरना बजारों मा चन्याचोळी माटे घराकी निकळी रही छे। आ वर्षे लगभग 25% नो भाव मा वधारो जोवा मळी रह्यो छे। हाल मा श्राद्ध पक्ष चाली रह्यो छे अने आगामी दिवसों मा नवरात्रि हवे नजीक मा छे त्यारे सरकार द्वारा शेरी गरबाओं मा छूटछाट आपी छे। त्यारे धीमे धीमे हवे बजारों मा महिलाओ युवतीओ चन्याचोळी तथा ऑक्सिडाइज इमिटेशन ज्वेलरी खरीदी माटे निकळी रह्या छे। गत वर्षनी तुलनामां आ वर्षे भावमां लगभग 25% वधारो छे, तेम छतां ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે। લોકો વર્ષમાં એકવાર આવતા હિન્દુ પર્વના નવરાત્રિની ઉજવણી કરવા થનગની રહ્યા છે। શહેરના જુબેલીબાગ સ્થિત ભક્તિશાળી સેન્ટર ખાતે વિવિધ પ્રકારની ચન્યાચોળી આવી ચૂકી છે, ત્યારે હવે ધીમે ધીમે ઘરાકી નીકળવાની શરૂઆત થઈ છે। આજે ગરબા રસિયાઓ અને ખેલૈયાઓ ખરીદી માટે નીકળ્યા હતા, ત્યારે શહેરના જુબેલીબાગ નજીક આવેલ ભક્તિશાળી સેન્ટર ખાતે મહિલાઓ યુવતીઓ ખરીદી કરતા નજરે પડ્યા હતા, જ્યાં અવનવી લેટેસ્ટ ફેશન સાથેની સૌને પરવડે તેવા વાજબી ભાવ સાથેની ચન્યાચોળી આ વર્ષે જોવા મળી રહી છે। ઘરાકી તો શું, બે વર્ષથી જે આપણે ચાલી રહ્યો હતો કોરોનાનો વિશ્વવ્યાપી, એમાં બે વર્ષથી તો ધંધા બિલકુલ ઠપ હતા, પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે ઘરાકો જે રીતના ઇન્કવાયરી કર્યા છે એમાં ઘરાકી રહેશે, સ્ટાર્ટ થઈ ગયું છે। ઘણી બધી લેડીઝો છોકરીઓ બધી યંગસ્ટર આવે છે, બાઈંગ કરે છે, શોપિંગ કરે છે, પણ આજી વખતે પણ એ જ ટ્રેડ છે, ટ્રેડિશનલ ચણિયાચોળી કચ્છી વર્કના અને રાજસ્થાની થીમના ચાલી રહ્યા છે, ને અમે પણ એ રીતના બધો સ્ટોક કર્યો છે હમણાં, અને સારો રિસ્પોન્સ મળશે એવી આશા છે। બે વર્ષથી ગુજરાતમાં આપણે નવરાત્રી થઈ નથી કોરોના કાળને લીધે, આ વર્ષે છૂટછાટ આપી એટલે એમ થયું કે ચલો હવે ગરબે ઘૂમવું જ પડશે આપણે, એટલે ખરીદી કરવા નીકળ્યા। ભક્તિમાં સારું કલેક્શન અમને જોવા, આખા નવા બજારમાં ફર્યા પણ એના અહીંયા જેવું કલેક્શન જોવા ના મળ્યું, એટલે પાછા અમે અહીંયા ખરીદી કરવા આવ્યા। થેન્ક યુ। મોટા આયોજકો ગરબા નથી, ખબર શેરી ગરબા છે, શું કહેશો? શેરી ગરબાથી બી લોકો નાનંદ છે કે ચલો થોડુંક તો ઘૂમીશું રમશું તો ખરા આપણે।